ગરમી માટે ઠંડી ઠંડી ટેસ્ટી ટેસ્ટી નવા બી રેસીપી ક્યારેય નહીં બનાવી હોય હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનોજ કિચનમાં આજે આપણે બનાવીશું ટેસ્ટી નવાબી સેવૈયા તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી અને એકદમ ઠંડી ઠંડી આ આઈસ્ક્રીમને પણ ભૂલાવી દેશે તો ચાલો બનાવીએ નવા બી સેવૈયા તો નવા બી સેવૈયા બનાવવા માટે આપણે એક પેનમાં દોઢ કપ દૂધ એડ કરીશું તો અહીંયા તમે દૂધ કોઈપણ પ્રકારનું ક્રીમ કે ક્રીમ વગરનું પણ લઈ શકો છો ફૂલ ફેટ કે ફેટ વગરનું પણ લઈ શકાય હવે આપણે એમાં વન ફોર્થ કપ કસ્ટર્ડ પાવડર કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ રાખી છે જ્યારે એકદમ સારી રીતે કસ્ટર્ડ પાવડર મિક્સ થઈ જશે પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું કસ્ટર પાવડર ઘરે કેવી રીતે બનાવો તેની રેસીપી મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે તમે જરૂરથી જોજો ખૂબ જ સરસ બને છે અને એ બજારથી સસ્તો અને સારો બને છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું તો મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન ખાંડ એડ કરી અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે તો હવે એકદમ સતત આપણે એને મિક્સ કરવાનું છે તો બેથી ત્રણ મિનિટ તમે આ રીતે ચલાવશો એટલે ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને સાથે દૂધ પણ એકદમ સરસ એવું ઠીક થવા લાગશે તો તમે જુઓ બે મિનિટ પછી દૂધ સરસ રીતે ઉકળવા લાગ્યું અને ખાંડ એકદમ સરસ એવી મેલ્ટ થઈ ગઈ દૂધ થોડું પતલું થયું હવે આપણે આ દૂધને આપણે થી ત્રણ મિનિટ આ રીતે ચલાવતા રહીશું તમે જુઓ બે જ મિનિટમાં આપણું દૂધ એકદમ સરસ એવું ઘાટું થઈ ગયું બસ આટલું ખાટું થઈ જાય ત્યાં સુધી જ આપણે આ દૂધને કૂક કરવાનું છે તો તમે આ જોશો તો એકદમ ક્રીમી થઈ જશે અને સાથે તે પેનથી આ રીતે તમે અલગ કરશો તો એકદમ સરસ એવું અલગ થવા લાગશે બસ આટલું દૂધ આપણું કૂક થઈ જાય ત્યાં સુધી જ આપણે કૂક કરવાનું હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ કસ્ટર્ડ દૂધને આપણે ઠંડુ કરવા માટે નીચે ઉતારી લેશું ત્યાં સુધીમાં તમે જુઓ અહીંયા મેં વરમી સીલી સેવ લીધી છે જે એકદમ પતલી આવે તે આપણે લેવાની અને આ છે ઘઉંના લોટની સેવ તો અહીંયા આપણે આ સેવને એકદમ ઝીણા ટુકડા કરવાના છે તો આ રીતે બંને હાથથી એકદમ ઝીણા ટુકડા કરી લેશું જો તમને આ સેવ ના મળે તો તમે સેવ અહીંયા જે જાડી આવે તે પણ લઈ શકો છો પણ એનાથી પરફેક્ટ તમને રિઝલ્ટ નહીં મળે તો ખાસ તમે આ સેવ જ યુઝ કરજો એકદમ સારી રીતે તમે જુઓ મેં ક્રશ કરી લીધું હવે આપણે આ સેવને શેકવા માટે એક પેનમાં બે ટી સ્પૂન ઘી એડ કરીશું ઘી મેલ્ટ થાય એટલે એમાં આપણે જે તૈયાર કરી છે તે સેવ એડ કરી દઈશું તો અહીંયા એક કપ જેટલી સેવ અહીંયા છે તે મેં એડ કરી એકદમ સારી રીતે આપણે રોસ્ટ કરવાની છે તો પહેલેથી જ આ સેવ ઓલમોસ્ટ રોસ્ટ થયેલી જ હોય છે તો આપણે એને બે જ મિનિટ માટે ખાલી હલકી ઘી સાથે રોસ્ટ કરવાની તો કલર ચેન્જ નહીં થવા દેવાનો માત્ર ઘી સાથે એકદમ સારી એવી રોસ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાની તો તમે જુઓ બે મિનિટમાં એકદમ સરસ ઘી એબઝર્બ કરી અને સમય આપણી રોસ્ટ થઈ ગઈ છે બસ હવે આપણે એને વધારે રોસ્ટને કરીએ આ સમયે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડનો પાવડર તો અહીંયા ખાસ તમારે ખાંડનો પાવડર એડ કરવાનો સુગર પાવડર તમે મેં ચાર ટેબલ સ્પૂન જેટલો સુગર પાવડર અને ચાર ટેબલ સ્પૂન મિલ્ક પાવડર તો મિલ્ક પાવડરની જગ્યાએ તમે એમાં માવો પણ એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરી લેશું તો ખાસ તમારે અહીંયા આ રીતે મિલ્ક પાવડર અને શુગર પાવડરને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનો જ્યારે તમે મિક્સ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું તો આ રીતે એકદમ સરસ તમે જુઓ સુગર પાવડર મેલ્ટ ના થાય અને મિલ્ક પાવડર એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લેશું ત્યાં સુધીમાં તમે જુઓ આપણું કસ્ટર્ડ પણ એકદમ ક્રીમી અને થીક થઈ ગયું અને એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું તો બસ આટલું ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું હવે આપણે એક બોલ લેશું તો અહીંયા મારી પાસે આ રીતનો કાચનો બોલ છે એમાં આપણે એક ટેબલ સ્પૂન કસ્ટર્ડ એડ કરીશું અને આપણે જે સેમ અહીંયા તૈયાર કરી છે તે એડ કરીશું એનું એક લેયર તૈયાર કરીશું આ રીતે આપણે લેયરમાં એમને સર્વ કરીશું તો આ રીતે આપણે થોડું હલકું પ્રેસ કરી દઈશું તો તમારી પાસે જે પણ ડબ્બો હોય એ લઈ લેવાનો એના ઉપર પહેલાં તમારે આ રીતે એક લેયર કસ્ટર્ડનું કરવાનું એક લેયર તમારે જે રોસ્ટેડ સેવૈયા છે તેનું કરવાનું ઉપરથી ફરીથી આ રીતે આપણે એક લેયર કસ્ટર્ડનું કરીશું તો આ લેયર મેં થોડું થીક રાખ્યું છે અને ફરીથી આપણે ઉપરથી આ રીતે રોસ્ટ કરેલી સેવૈયાનું લેયર કરી દઈશું તો તમે જુઓ આ રીતે મેં બાઉલમાં સેટ કર્યો છે તમે એને ગ્લાસમાં પણ સેટ કરી શકો છો તમે જુઓ આ લેયર પણ મેં એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દીધું ઉપરથી આપણે બદામની કતરણ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી દેસું સાથે જોતાં જ ખાવાનું મન થઈ જાય એના માટે આપણે થોડા દાડમના દાણા એડ કરીશું એટલે એનો કલર પણ ખૂબ સરસ આવશે અને સાથે જોતાં જ ખાવાનું મન થઈ જશે તો તમે જુઓ આ રીતે થોડા દાડમના દાણા પણ ગાર્નિશ કરી દેસું અને એકદમ પરફેક્ટ આપણે આ લેયર પણ સરસ રીતે ચોટી જાય એના માટે આપણે એને થોડું પ્રેસ કરી દેવાનું એટલે એકદમ સરસ આપણે કસ્ટર્ડ સાથે આ બધી સેવૈયાના લેયર બની જાય અને હવે આ આ રીતે મેં બીજા બાઉલમાં અને એક ગ્લાસમાં સેટ કરી અને તૈયાર કરી લીધું હવે આપણે એને બે કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું અને એકદમ સરસ એવું ઠંડુ પણ થઈ જશે તો તમે જુઓ બે કલાક પછી આપણા નવાબી સેવૈયાના બાઉલ અને ગ્લાસ એકદમ પરફેક્ટ સેટ થઈ ગયા તમે જુઓ મેં આ રીતે ગ્લાસમાં પણ અલગ અલગ લેયર તૈયાર કર્યા હતા તો આપણે આ ને સર્વ કરવા માટે આપણે એના ટુકડા કરી લેવાના એટલે એકદમ પરફેક્ટ તમને શાહી ટુકડા જેવો ટેસ્ટ આવશે અને સાથે આ સેવૈયા જો તમે ક્યારેય આ ગરમીમાં ના બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગશે તો તમે એને સ્પૂનથી ડાયરેક્ટ ખાઈ શકો અને સાથે કસ્ટર્ડ અને સેવૈયાને મિક્સ કરતું જવાનું અને ખાતું જવાનું ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ ગરમીમાં ઠંડી ઠંડી નવા બી સેવૈયાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું બાય